તલાક બિલ રજૂ થતા રાજ્યસભામાં સત્તાપક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. આ મામલે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. સદનમાં ભારે હોબાળા બાદ અંતે ઉપસભાપતિએ રાજ્યસભાની કાર્યવાહી ગુરુવાર સુધી સ્થગિત કરી હતી. ત્રિપલ તલાક બિલ રજૂ થતા રાજ્યસભામાં સત્તાપક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી, જ્યારે સરકાર કોઈ પણ પ્રકારના સંશોધન વિના જ આ બિલને સદનમાં પાસ કરવા માંગે છે. આ મુદ્દે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. કોંગ્રેસના નેતા આનંદ શર્માએ બિલને લઈને સંશોધન પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેનો કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે સંશોધન 24 કલાક પહેલા આપવા જોઈતા હતા, પરંતુ એવું થયું નથી. 3 વાગ્યે સદન સમક્ષ સંશોધન મૂકવામાં આવ્યું હતું. જેટલીએ કોંગ્રેસના નેતા આનંદ શર્માએ રજૂ કરેલા પ્રસ્તાવ પર નિવેદન આપતા જણાવ્યું હતું કે આનંદ શર્મા એક ખોટી પરંપરા શરૂ કરવા જઈ રહ્યા છે. સદનમાં બહુમતી ધરાવતી કોઈ પણ પાર્ટી કે જૂથ સિલેક્ટ કમિટીના સભ્યોના નામ નક્કી કરે છે. જેટલીએ કોંગ્રેસ પર બિલ અટકાવવાનો આરોપ લગાવતા જણાવ્યું હતું કે દેશ જોઈ રહ્યો છે કે એક સદનમાં બિલનું સમર્થન કર્યું અને બીજા સદનમાં તેને પાસ થતા રોકવા માંગો છો. રાજ્યસભામાં કોંગ્રેસના નેતા આનંદ શર્માએ ત્રિપલ તલાક બિલને લઈને સિલેક્શન કમિટી માટે વિરોધ પક્ષના સભ્યોના નામ ઉપસભાપતિને આપ્યા છે. આ સભ્યોમાં 3 કોંગ્રેસના નેતાઓના નામ સામેલ છે. ત્યારબાદ આનંદ શર્માએ સરકારને પોતાના સભ્યોના નામ જણાવવા કહ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.